એ કોણ છે એમાં કોઈ ચોક્કસ ચહેરાનો જવાબ નથી આપણી પાસે કોઈ એક ચહેરો છે પણ નહીં કે જે દરેક વખતે વિવાદને શરૂ કરીને જતો રહે છે પરંતુ છતાં એ માહોલ જ્યારે સંવેદનશીલ હોય પરિસ્થિતિ એટલી ગંભીર હોય અને એની વચ્ચે તમે કશું એવું બેફામ બોલવા માંડો કે જે જોઈને જે સાંભળીને એવું થાય કે જે લોકો એ સમુદાય અને વર્ગમાંથી આવે છે એ લોકો શું જવાબ આપતા હશે જૂનાગઢના નેતા ભારતીય જનતા પાર્ટીના ત્યાંના પ્રમુખ કિરીટ પટેલ બોલ્યા એમના બોલ બગડ્યા અને પછી વિવાદ શરૂ થયો સૌથી પહેલાં બોલવાનું પછી મન ફાવે એમ બોલ્યા પછી માફી માંગી લેવાની અને માફી માંગીને કહી દેવાનું સોરી ભાઈ ઇટ વોઝ મિસ્ટેક મેં તો આવા ઉદ્દેશ્યથી કહ્યું જ નહોતું તમારો ઉદ્દેશ્ય તમને ખબર તમે એવા ઉદ્દેશ્યથી બોલ્યા હોય કે ન બોલ્યા હોય જ્યારે તમને ખબર છે કે પરિસ્થિતિ રાજ્યમાં શું ચાલી રહી છે એ બધાની વચ્ચે જો તમે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપો છો તો તમે ઉશ્કેરવા સિવાય બીજો કોઈ ધંધો નથી કરી રહ્યા તમે ઉશ્કેરવા માટે નથી બોલ્યા એ વાતની શું ખાતરી તમે કહી દીધું કે તમારો ઉદ્દેશ્ય તો પાક સાફ છે એટલે માની લેવાનું શું કહ્યું જૂનાગઢના એ નેતાએ એના પછી માફી માંગતા માંગતા શું કહ્યું સાંભળીએ એને વિસ્તારથી આપણા વિસાવદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ના પ્રસંગ ઉપસ્થિત આપણે એકત્ર થયા છીએ એક સમય એવો હતો કે રાજાની પટરાણી બોબડી હોય લુલી હોય લંગડી હોય પણ એના કુખેથી જે દીકરો પેદા થતો તો એ રાજા બનતો તો અને હવે રાજા મત બેટીમાંથી પેદા થાય નમસ્કાર હું કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ આજના વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેચ પહોંચી હોય

વ્યક્તિ ને નેເທજ પહોંચી હોય તો મે બે હાથ જોડી અને હું ક્ષમા માંગું છું જય જય ગરવી ગુજરાત આપણે 1947 માં આઝાદ થયા અને 52 માં પહેલી ચૂંટણી થઈ અને આપણે ત્યારથી કહીએ છીએ કે આપણે દુનિયાનું સૌથી વિશાળ લોકતંત્ર છીએ અમેરિકા કહે છે કે એ દુનિયાની સૌથી જૂની લોકશાહી છે પરંતુ આપણે જે પુરાણોમાં માનીએ છીએ જે સંસ્કૃતિનો આધાર રાખીને દેશ ચલાવીએ છીએ એ સંસ્કૃતિમાં હસ્તેના પૂર્ણની કહાની ક્યાંથી શરૂ થાય છે ભરત રાજા વિશે તો બધાને ખબર હશે એક એવા રાજા શકુંતલા પુત્ર દાંત બતાવો મારે દાંત ગણવા છે એવું કહેવાવાળો રાજા દુષ્યંત નો પુત્ર ભરત જેના પરથી આપણે એવું માનીએ છીએ કે જે ત્રણ ચાર ભરત જેમના પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એવા ભરત રાજા એ જ્યારે પોતાના સંતાનને પસંદ કરવાનો વારો આવ્યો ત્યારે એમણે રાજાનો દીકરો રાજા બનશે એ રીતે પસંદ નહોતું કર્યું એમની અનેક સંતાનો હતી પણ એમને લાગ્યું કે એમની એક પણ સંતાન એવી નથી કે જે એ હસ્તેના પૂરના સામ્રાજ્યને સંભાળી શકશે ત્યારે એમણે બીજાના સંતાનને પસંદ કર્યું જે વધારે લાયક હતું યોગ્ય હતું અને એટલા જ માટે યોગ્યતાના ધોરણ પર વર્ષો પહેલાં કોઈ એને ઇતિહાસ માને કોઈ એને પુરાણ માને કોઈ એને કહાની માને પરંતુ એ જે વાર્તાઓના આધાર પર તમે ભરોસો રાખો છો જે અમુક લોકો માટે વાર્તાઓ છે અમુક લોકો માટે વિશ્વાસ છે એ વિશ્વાસમાં કહેવામાં આવ્યું છે એ શ્રદ્ધાનો આધાર છે કે આપણે જેના પરથી ભારત બન્યું એમ કહીએ છીએ એ રાજાએ પહેલો પાયો ત્યાં નાખ્યો હતો એમણે લાલસા નહોતી રાખી એમણે રાજા તરીકેનું કર્તવ્ય નિભાવ્યું હતું કે પ્રજાનું કલ્યાણ વધારે સર્વોપરી છે અને પ્રજાનું કલ્યાણ સર્વોપરી હોય એવી કહાનીઓમાં તો મહારાજા ભરતથી માંડીને આપણી પાસે અનેક ઉદાહરણ છે અને છતાંય તમે એક બે અપવાદોને સંપૂર્ણ ઇતિહાસ માનીને એના જ ઉદાહરણ વારંવાર ટાંક્યા કરો તો શું તમને પ્રશ્ન નહીં થાય તમે જે ફ્રાન્સની ક્રાંતિ થઈ અને ભારતનો ઇતિહાસ છે એ બંનેને એક સાથે મિક્સ કરીને જોવા જશો તો ભરા વધારે કન્ફ્યુઝન થવાનું છે દુનિયાનો ઇતિહાસ એ ભારતનો ઇતિહાસ નથી દુનિયામાં આગળ જતા શાસનોમાં શું તો એ ભારતમાં પણ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓ આવી છે આપણું આપણે જેને સ્વર્ણ ઇતિહાસ માનીએ છીએ ત્યાં પણ ઘણી બધી કલંકિત ઘટનાઓ સામે આવી છે પરંતુ આ તો એ સામાન્ય પ્રજા છે કે જેણે એક કલંકિત ઘટનાઓને છુપાવી નથી એનો સ્વીકાર કર્યો છે ને એનો સુધાર કરવાની કોશિશ કરી છે અને તમે ત્યાં કોઈને પણ કશું પણ બોલવાના માટે તમે કંઈ પણ બોલવા માંડો અને પછી એ કંઈ પણ બોલ્યા પછી સોરી કહીને નીકળી જાઓ તો એનાથી તો વિવાદ શાંત નથી થવાનો ક્ષત્રિય સમાજે વધારે આક્રોશની સાથે અનેક મુદ્દાઓ પર પોતાનો વિરોધ દર્શાવ્યો આજે પણ અનેક ગામડાઓ શહેરો નગરો એવા રહ્યા કે જ્યાં ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો કાળા વાવટા દર્શાવીને અમદાવાદમાં વિરોધ નથી થઈ શકતો એ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થાય એટલે કે હવે તો આગળની તારીખ આવી ગઈ છે એટલે ટળેલી સુનાવણી પછી ખબર નથી પડી આજે રાજપૂત સંકલન સમિતિએ પણ પત્રકાર પરિષદ કરી અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવા એમના પર લાગેલા આરોપો અને વહેતી થયેલી અફવાઓનું એમણે ખંડન કર્યું એ બધા દ્રશ્યો જોઈએ જેમાં વિરોધ સામે આવ્યો છે સાંભળીએ રાજપૂત સંકલન સમિતિ ની પત્રકાર પરિષદ ને પણ રૂપાલા સવારથી જ કેટલાક માધ્યમોમાં એવા સમાચાર ચાલી રહ્યા છે કે કોર સમિતિના સભ્યો એ કેસરિયા કરવાના છે એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે તો આ વાત તદ્દન ખોટી છે ભ્રામક છે અને અફવા છે અને આ પ્રકારના તમામ સમાચારોનો હું આપના માધ્યમથી રજીઓ આપું છું સંકલન સમિતિ એ કોર કમિટી અને અમારા જે સભ્યો છે એમને માન્યતા આપેલી તમામ સમિતિઓ એ જિલ્લા કક્ષાએ અમારી સંકલન સમિતિ છે પણ હમણાંથી એવું ચાલુ થયું કે દસ બાર જણાની જિલ્લા કક્ષાએ જે લોકો

તો એ એમનો પ્રશ્ન છે અમારી માન્ય કરેલી કોઈ પણ કક્ષાની સંકલન સમિતિ એ પછી ગ્રામ્ય હોય તાલુકો હોય જિલ્લો હોય પ્રદેશ હોય સંકલન સમિતિ નું કોઈ પણ સભ્ય કોર કમિટી કોઈ પણ સભ્ય ભારતીય જનતા પાર્ટીમાં કદાચ જોડાવાનો નથી